નમસ્કાર મિત્રો, સ્ટડી વિથ માય ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોઈશું ઇંગ્લિશ ગ્રામરનો એક પ્રેક્ટિસ વિડીયો. તો આ વિડીયો બધી જ કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ જ અગત્યનો છે. એનો આ ભાગ 10 છે. ભાગ 1-9 કે જે ઇંગ્લિશ પ્રિપેરેશન માટેના છે એ અમારી ચેનલ પર ઓલરેડી અપલોડ છે, જે તમે વિડીયોના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. તેમજ બિન સચિવાલય માટેનો સિલેબસ પણ ઇંગ્લિશનો અમારી ચેનલ પર ઓલરેડી અપલોડ છે. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. એની પહેલાં જો હજુ સુધી તમે અમારી ચેનલ એટલે કે સ્ટડી વિથ માય ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો રેડ કલરનું આ બટન દબાવીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, તેમજ પાસેનું આ બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી અમે નવા વિડીયો અપલોડ કરીએ તો તેની નોટિફિકેશન તમને તમારા મોબાઈલના યુટ્યુબના ઇનબોક્સમાં મળી જાય. સ્ટડી વિથ માય ચેનલમાં મેથ્સ, રિઝનિંગ, જીકે, સાયન્સ અને ઇંગ્લિશના વિડીયો અપલોડ કરવામાં આવે છે, તેમજ નવી કોઈપણ ભરતી આવે, રિઝલ્ટ આવે, બધી જ માહિતી તમને આ ચેનલ પર આપવામાં આવે છે. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં આજનો હોમવર્કનો ક્વેશ્ચન જોઈ લઈએ કે જેનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે. ક્વેશ્ચન છે, હી ખાલી જગ્યા ઇન અલ્હાબાદ ફોર 5 યર્સ. બરાબર, હી ખાલી જગ્યા ઇન અલ્હાબાદ ફોર 5 યર્સ. ઓપ્શન એ છે હેઝ બીન લિવિંગ, ઓપ્શન બી છે હેવ બીન લિવિંગ, ઓપ્શન સી છે ઇઝ બીન લિવિંગ અને ઓપ્શન ડી છે વિલ બી લિવિંગ. બરાબર, તો 4 ઓપ્શન છે. જે તમને સાચો જવાબ લાગે એ તમારે કોમેન્ટ બોક્સમાં બતાવવાનો છે. આનો સાચો જવાબ મેં આગળના વિડીયોમાં આપીશ. બરાબર, તો ઇંગ્લિશની પ્રિપરેશન કરવા માટે તમારે આ તો છે જ. બરાબર, ટેન્સને લગતા, પ્રીપોઝિશનને લગતા, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ, આ બધું તમારે તૈયાર કરવાનું જ છે. પરંતુ બીજું પણ સિલેબસ છે, જેમ કે સમાનાર્થી શબ્દો. બરાબર, સિનોનિયમ, એન્ટોનિયમ, બરાબર, ઇડિયમ્સ, ફ્રેસીસ, આ બધું તમારે તૈયાર કરવું પડશે. બરાબર, આ બધું તમારે યાદ કરવું પડશે. આના માટે વોકેબ્યુલરી તમારી શું હોવી જોઈએ, મજબૂત હોવી જોઈએ. તો શક્ય હોય ત્યાં સુધી તમે ઇંગ્લિશ ન્યૂઝપેપર પણ વાંચો, એમાં દરેક સેન્ટેન્સ કયા કાર્ડમાં લખાયેલું છે એ કાર્ડ ઓળખતા પણ શીખો અને નવા નવા શબ્દો પણ એમાંથી શીખો. બરાબર, મેચ જોતા હોય ત્યારે ઇંગ્લિશમાં કોમેન્ટ્રી સાંભળવાની આદત રાખો. બરાબર, તો એનાથી પણ તમારું ઇંગ્લિશ બહુ જ સારું ઇમ્પ્રૂવ થશે. તો ચાલો આજનો પ્રેક્ટિસ વિડીયો શરૂ કરીએ. તો પહેલો ક્વેશ્ચન છે, ધીસ બુક કન્ઝિસ્ટ ખાલી જગ્યા, ધીસ બુક કન્ઝિસ્ટ ખાલી જગ્યા 10 ચેપ્ટર્સ. બરાબર, ધીસ બુક કન્ઝિસ્ટ ખાલી જગ્યા 10 ચેપ્ટર. ઓપ્શન એ છે ઇન, ઓપ્શન બી છે ઓફ, ઓપ્શન સી છે ઓ ડબલ એફ ઓફ અને ઓપ્શન ડી છે વિથ. બરાબર, ધીસ બુક કન્ઝિસ્ટ ખાલી જગ્યા 10 ચેપ્ટર. બરાબર, આ ચોપડી અથવા તો આ બુક 10 ચેપ્ટર ધરાવે છે એવું વાક્ય કહેવા માંગે છે. તો ધીસ બુક કન્ઝિસ્ટ ઓફ ઓ એફ. બરાબર, તો પ્રશ્ન નંબર 1નો સાચો જવાબ થઈ જશે વિકલ્પ નંબર બી. પ્રશ્ન નંબર 2, બટ આઈ ખાલી જગ્યા ધ ટિકિટ્સ બાય 4 o'clock ટુમોરો. બટ ખાલી આઈ ખાલી જગ્યા ધ ટિકિટ્સ બાય 4 o'clock ટુમોરો. ટુમોરો બરાબર આવતીકાલ, ભવિષ્યની વાત કરવામાં આવી છે. તો ઓપ્શન પણ એ રીતના તમને જોવા મળશે. ઓપ્શન એ છે વિલ હેવ બાઉટ, ઓપ્શન બી છે હેવ બાઉટ, બરાબર, ઓપ્શન સી છે બાઉટ અને ઓપ્શન ડી છે સેલ બાય. બરાબર, સેલ બાઈક. તો ભવિષ્યની વાત છે તો વિલ અને સેલ આવું જોઈએ. ઓપ્શન બી અને સીમાં છે જ નહીં. બરાબર, એટલે તો કેન્સલ આઉટ થઈ જશે. અને એ અને સી ડીમાંથી શું તમે લેશ. બરાબર, એ અને ડી તમારા હવે દિમાગમાં છે. વાક્ય શું કહેવા માંગે છે, બટ આઈ ખાલી જગ્યા ધ ટિકિટ બાય 4 o'clock ટુમોરો. બરાબર, કાલે 4 વાગ્યા સુધીમાં મેં ટિકિટ ખરીદી લીધી હશે એવું વાક્ય કહેવા માંગે છે. તો પૂર્ણ ભવિષ્યકાળ છે. બરાબર, તો પૂર્ણકાળ હોય ત્યારે કયો આવે, હંમેશા હેવ વાળી વાક્ય રચના આવે જ. તો ઓપ્શન નંબર એ તમારો સાચો જવાબ થઈ જશે. તો આ રીતના તમે એક એક ઓપ્શનને નીકાળીને પણ જવાબ આપી શકો છો. માન લો તમને લાસ્ટ એ અને ડીમાંથી કયો આવે છે એ ખબર નથી પડતી. બરાબર, પણ જેવા તમે બી અને સીને નીકાળી દો છો, મતલબ એ અને ડીમાંથી તમારે જવાબ આપવાનો થઈ જાય, તો 50% ચાન્સીસ તમારો જવાબ સાચો પડવાની છે. અને થોડો વધારે કોન્સેપ્ટ હોય બરાબર તો 100-100% સાચો જવાબ પડવાના પૂરા ચાન્સીસ છે. બરાબર, એટલા માટે ઇંગ્લિશમાં માર્ક્સ લાવવા માટે તમારે થોડું ઇંગ્લિશ ભાષા, જેમ કે આપણે ગુજરાતી ભાષા કેવી આપણને આવડે છે એ રીતના ઇંગ્લિશ ભાષા પણ શીખવી પડશે. બરાબર, થોડું ઇંગ્લિશ સમજતા પણ આવડતું હોવું જોઈએ. કોઈ આપણી સામે ઇંગ્લિશ બોલી જાય તો બરાબર આપણને ખુદ ઇંગ્લિશ પણ બોલતા આવડતું હોવું જોઈએ. એનાથી તમારા માર્ક્સ ધીરે ધીરે વધી જશે. ક્વેશ્ચન નંબર 3, માય પેરેન્ટ્સ વેર અવે વિઝિટિંગ રિલેટિવ્સ સો આઈ ખાલી જગ્યા ટુ કટ ક્લાસીસ. બરાબર, ગુજરાતીમાં કહીએ તો શું કહેવા માંગે છે વાક્ય, મારા માતા પિતા અવે, વેર અવે, બરાબર, ઘરે નથી, કોઈ રિલેટિવને ત્યાં ગયા છે તો મેં ક્લાસ કટ કર્યા. બરાબર, અથવા તો ક્લાસમાં રજા પાડી. ઓપ્શન એ છે ડિસાઇડેડ, ઓપ્શન બી છે હેડ ડિસાઇડેડ, ઓપ્શન સી છે હેવ ડિસાઇડેડ અને ઓપ્શન ડી છે ડિસાઇડ. તો આ પ્રશ્નનો સાચો જવાબ શું થઈ જશે, તમારે જવાબ મનમાં વિચારવાનો છે અથવા તો કોઈ નોટબુકમાં
ટીક માર્કનો છે બરાબર અને લાસ્ટ માં તમારે જોવાનું છે કે 11 માંથી તમારો ક્વેશ્ચન કેટલા સાચા પડે છે તો પ્રશ્ન નંબર 3 નો સાચો જવાબ છે ડિસાઇડેડ આઈ ડિસાઇડેડ ટુ કટ ક્લાસીસ આર ડિસાઇડેડ ટુ કટ ક્લાસીસ ઓપ્શન ક્વેશ્ચન નંબર 4 Which is the shortest खाली जगह to दिल्ली Which is the shortest खाली जगह to दिल्ली ऑप्शन ए छे RWT रूट बी छे RUT ऑप्शन सी छे RUTE અને ઓપ્શન ડી છે RWTS રૂટ્સ બરાબર તો દિલ્હી માટેનો સૌથી ટૂંકામાં ટૂંકો રસ્તો કયો છે એવો વાક્ય કહેવા માંગે છે Which is the shortest route તો ઓપ્શન સી એનો જવાબ થઈ જશે Which is the shortest route to દિલ્હી क्वेश्चन नंबर 5 ही इज जूनियर खाली जगह मी ही इज जूनियर खाली जगह मी ऑप्शन ए छे देन ऑप्शन बी छे ओवर ऑप्शन सी छे टू અને ऑप्शन डी छे नन ऑफ दिस एक पण नहीं बराबर तो आ प्रश्न નો સાચો જવાબ શું હશે ही इज जूनियर टू मी बराबर ही इज जूनियर टू मी टू આનો જવાબ આવી જશે પ્રશ્ન નંબર 6 અગત્યનો ક્વેશ્ચન છે when you have seen the photos please return ખાલી જગ્યા to me when you have seen the photos please return ખાલી જગ્યા to me those એટલે પેલું બહુવચન this એટલે આ પણ બહુવચન બરાબર them આપણે જોયું they there અને them જે રીતના he his અને him બરાબર they એટલે તેઓ there એટલે તેઓનું અને them એટલે તેઓને બરાબર them એટલે તેઓને there માલિકી દર્શાવે બરાબર અને અહીંયા શું છે them અને અહીંયા શું છે ધ સેમ મતલબ કે એજ તો વાક્ય શું કહેવા માંગે છે કે જ્યારે તમે એ ફોટો જોઈ લો બરાબર ફોટોસને તમે દેખી લો ત્યારે તેમને રિટર્ન કરજો બરાબર તો તેમને માટે શું છે them બરાબર there એટલે તેઓનું અને them એટલે તેમને તો તેમને તમે રિટર્ન કરજો એવો વાક્ય કહેવા માંગે છે ક્વેશ્ચન નંબર 7 What is the meaning of phrases? બરાબર મેં કહ્યું તમને કે idioms અને phrases તમારે તૈયાર કરવા પડશે What is the meaning of phrases? તો phrases તમને અહીં આપેલો છે dispense with the books dispense with the books ઓપ્શન એ છે distribute the books ઓપ્શન બી છે do away with books ઓપ્શન સી છે protect the book અને ઓપ્શન ડી છે investigate through the book બરાબર investigate through the book distribute the book do away with the book protect the book and investigate through the book બરાબર તો આ ક્વેશ્ચન નો સાચો જવાબ થઈ જશે વિકલ્પ નંબર B do away with books બરાબર do away with books તો આ પ્રકારે તમારે આને યાદ રાખવા પડશે થોડા મતલબ સાથે ઓપ્શન 8 છે choose the correct explanation of the idiom બરાબર idiom hand in hand બરાબર hand in hand નો મતલબ શું છે એ તમારે કહેવાનું છે તો હેન્ડ ઇન હેન્ડનો ગુજરાતીમાં મતલબ કહી દઈએ તો એકદમ નજીકથી જોડાયેલા બરાબર એકદમ નજીકથી જોડાયેલા આપણે કહીએ છે ને ટચમાં છે બરાબર એકદમ નજીકથી છે ટચમાં છે ઓપ્શન એ છે વેરી ઇન્ટીમેટ ઓપ્શન બી છે મ્યુચ્યુઅલ એડજસ્ટમેન્ટ ઓપ્શન સી છે ક્લોઝ ફાઇટ અને ઓપ્શન ડી છે ક્લોઝ ટુ ગેધર બરાબર તો ચાર ઓપ્શનમાંથી સાચો જવાબ છે વિકલ્પ નંબર એ વેરી ઇન્ટીમેટ બરાબર હેન્ડ ઇન હેન્ડનો મતલબ શું થઈ જાય છે વેરી ઇન્ટીમેટ ક્વેશ્ચન નંબર 9 Change the following into an indirect statement and indicate the correct one. બરાબર સ્ટેટમેન્ટ નું ઇનડાયરેક્ટ વાક્ય બનાવો અને એનો સાચો જવાબ કયો છે એ ઓળખીને બતાવો. વાક્ય છે તમને અહીંયા હી હેવ બોટ અ હાઉસ. હી હેડ બોટ અ હાઉસ. તો ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું? જ્યારે A અને B બે વ્યક્તિઓ વાત કરતા હોય એ વાત C વ્યક્તિએ સાંભળી હોય બરાબર અને A અને B ની એ જ વાત C D ને કહે કે ભાઈ A આમ કહેતેલો B આમ જવાબ આપતેલો B આમ પૂછતેલો A આ જવાબ આપતેલો તો એ કઈ સ્પીચ થઈ જાય એ ઇનડાયરેક્ટ સ્પીચ થઈ જાય જ્યારે A અને B વચ્ચેની જે સ્પીચ છે ડાયરેક્ટ બરાબર ફેસ ટુ ફેસ એ શું છે ડાયરેક્ટ સ્પીચ છે પરંતુ C D ને કહેશે કે A આમ કહ્યું B આમ કહ્યું તો એ કઈ સ્પીચ થઈ જશે એ થઈ જશે ઇનડાયરેક્ટ સ્પીચ તો ઓપ્શન છે અહીંયા હી સેડ ધેટ હી હેડ બોટ અ હાઉસ ઓપ્શન બી છે હી સેડ ધેટ હી હેઝ બોટ અ હાઉસ હી સેડ ધેટ હી બોટ અ હાઉસ હી સેડ ધેટ હી વુડ બાય અ હાઉસ બરાબર તો આ ચાર ઓપ્શન છે આ ચાર ઓપ્શનમાંથી સાચો જવાબ થઈ જશે વિકલ્પ નંબર એ હી સેડ ધેટ હી હેડ બોટ અ હાઉસ હી સેડ ધેટ હી હેડ બોટ અ બાઉસ બરાબર તો ઇનડાયરેક્ટ સ્પીચનો એક ક્વેશ્ચન હતો ઇનડાયરેક્ટ સ્પીચના ક્વેશ્ચન તમને એક્ઝામમાં જોવા મળશે તેમજ એક્ટિવ અને પેસિવ વોઇસના ક્વેશ્ચન પણ જોવા મળશે એક વાક્ય આપેલું છે એને ટ્રાન્સલેટ કરીને ટ્રાન્સલેટ કરવાનું છે અને ચાર ઓપ્શન તમને આપેલા
હશે. ક્વેશ્ચન નંબર 10, હી નોઝ હાઉ ટુ પ્લે ખાલી જગ્યા વર્ડ્સ. હી નોઝ હાઉ ટુ પ્લે ખાલી જગ્યા વર્ડ. ઓપ્શન એ છે ઇન્ટુ, ઓપ્શન બી છે ઓન, ઓપ્શન સી છે અપ અને ઓપ્શન ડી છે ઓવર. બરાબર, હી નોઝ હાઉ ટુ પ્લે ઓન વર્ડ્સ. ઓપ્શન બી, હી નોઝ હાઉ ટુ પ્લે ઓન વર્ડ્સ એ આ પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે. પ્રશ્ન નંબર 11, આર્ટિકલનો ક્વેશ્ચન છે ઇન્ડિયા ટુડે નીડ્સ ખાલી જગ્યા ગાંધી. ઇન્ડિયા ટુડે નીડ્સ ખાલી જગ્યા ગાંધી. ઓપ્શન સી છે એ, ઓપ્શન બી છે, ઓપ્શન એ છે ધ, ઓપ્શન બી છે એ આર્ટિકલ, ઓપ્શન સી છે એન આર્ટિકલ અને ઓપ્શન ડી છે નન ઓફ ધીસ. બરાબર, તો ઇન્ડિયા નીડ ઇન્ડિયા ટુડે નીડ્સ ઓપ્શન આવી જશે બી, મતલબ આર્ટિકલ આવી જશે એ. બરાબર, તો ઇન્ડિયા ટુડે નીડ્સ અ ગાંધી. બરાબર, તો આ 11 ક્વેશ્ચન હતા જે પ્રેક્ટિસ માટે હતા. અમુક ક્વેશ્ચનના મેં તમને કોન્સેપ્ટ પણ બતાવ્યા છે અને એક ક્વેશ્ચન હોમવર્કમાં પણ આપ્યો છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. જો આ જ પ્રકારના વિડીયો તમારે વધુ જોઈતા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, તેમજ તમને વિડીયો કેવો લાગ્યો એની જે રિવ્યૂ છે એ પણ તમે આપી શકો છો. બરાબર, જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, તેમજ સ્ટડી વિથ માય ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો જોવા બદલ થેન્ક યુ.